પછી એની બાજુમાં ફરીથી શું આપેલું છે તમને ત્રિકોણ આપેલું છે
બાજુમાં ટપકા આપેલા છે,
બાજુમાં પણ એવું છે, નીચે ચોરસ બોક્સ આપેલા છે અને નીચે ગોળ રાઉન્ડ આપેલા છે, છે આપેલા. તો હવે આપણે અહીંયા જે રિપેટર્ન છે એ રિપેટર્ન આપણે બાજુનું જે ત્રિકોણ છે એમાં ટપકા જોડીને પછી બનાવવાની છે. ખ્યાલ આવે છે તમને? આવે છે ને ખ્યાલ? તો ચાલો બનાવો મારી સાથે. સૌથી પહેલા તમારે જે બોક્સ આપેલું છે એની અંદર તમારે ઓલરેડી એક બોક્સ તો તમારી પાસે છે જે તમારે બનાવવાનું છે. ઈ બોક્સ હું અહીંયા બોર્ડ ઉપર કરીશ. ખ્યાલ આવી ગયો તમને? તો ચાલો હું બનાવું છું. અહીંયા બોક્સ બનાવું છું, એમાં તમારે જોવાનું છે. ચાલો આ એક બોક્સ છે, પછી આ બીજું બોક્સ છે, નીચે આવો આવું ત્રીજું બોક્સ છે, ચાલો બાજુમાં ચોથું બોક્સ છે, હાલો નીચે આવો. હવે જે બોક્સ આપેલું છે પેલા હું બોક્સ દોરું છું, પછી અંદર જે કરવાનું હોય લખવાનું હોય એ લખીશ. ઓકે, ચાલો હવે તમારે પેલા બોક્સ ની અંદર આવો. જે ત્રિકોણ આકાર આપેલો છે, ચાલો છે કે ના, એમાં બાજુમાં છે ને ટપકા આપેલા છે, આપેલા છે ટપકા. તો ચાલો કેવી રીતે છે એમાં જુઓ. તો ચાલો ટપકા આપેલા છે તમને, છે આપેલા, છે આપેલા આવા ટપકા. ચાલો બાજુમાં હજી તમને એક બોક્સ આપેલું છે એમાં પણ એવા ટપકા છે, છે ચાલો હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા તમને પેલા બોક્સ ની અંદર તમને ચોરસ અંદર બોક્સ કરેલા છે. પેલી લાઈનમાં છે 1 2 3, બીજી લાઈનમાં છે 1 અને 2 અને ત્રીજી લાઈનમાં છે 1. તો ચાલો આપણે એક પછી એક કરીએ એવી રીતે. ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું, ટપકા જોડીશું. જોડો ટપકા, ધીમે ધીમે ટપકા જોડો. ચાલો આવી રીતે ટપકા જોડાઈ ગયા. ટપકા જોડાઈ જાય પછી અંદર ચોરસ બોક્સ બનાવો 1, ચાલો બાજુમાં બનાવો 2, હજી એક બનાવો 3, પછી 2 બોક્સ આપેલા છે બનાવો 1, પછી બનાવો નીચે 2, બાજુમાં બનાવ્યો. ચાલો હવે નીચે કેટલા બનાવવાના છે, 1 બોક્સ બનાવવાનું છે, બનાવી લીધું. ચાલો અહીંયા આપણી પેટર્ન પૂરી થઈ ગઈ પહેલા જેવી. હવે આવી રીતે બોક્સ બની જાય પછી તમારે જેવી રીતે તમને અહીંયા આગળ કલર આપેલા છે, આગળમાં ગુલાબી, દૂધિયા, લીલો, નીચે દૂધિયા, ગુલાબી અને નીચે લીલો, એવી રીતે તમારે અહીંયા ચોરસ બોક્સ ની અંદર રંગ ભરવાના છે. હવે ચાલો એની બાજુમાં તમને દેખાય છે ત્રિકોણ, એના ટપકા જોડો. ધીમે ધીમે આવી રીતે ટપકા જોડો ત્રિકોણના. ચાલો જોડાઈ જાય પછી તમને અંદર પેટર્ન આપેલી છે, જો દેખાય છે સેમ એવી ત્રિકોણ તમારે અહીંયા દોરવાના છે. ચાલો 1 બાજુમાં 2 અને એની બાજુમાં 3, ત્રણ ત્રણ ત્રિકોણ બનાવ્યા. ચાલો હવે નીચે આવો, બાજુમાં જોતું જવાનું છે કઈ રીતની પેટર્ન છે. ચાલો કર્યું, એની બાજુમાં ફરી નીચે ત્રિકોણ બનાવો, એની નીચે હજી એક ત્રિકોણ બનાવો, બનાવી લીધા. ચાલો હવે અહીંયા એક મોટો ત્રિકોણ આવે છે, ચાલો બનાવો. ચાલો આવી પેટર્ન તમારી થઈ જાય પછી તમારે જેવા એ કલર આપેલા છે, કયા કલર આપેલા છે, રેડ, લાલ, પછી પીળો, લીલો, પછી પીળો, લીલો, દૂધિયા અને અહીંયા કેસરી એટલે કે ઓરેન્જ કલર તમારે પૂરી દેવાનો છે. હવે તમે જુઓ તો નીચે તમને ચોરસ માં શું આપેલું છે, ચોરસના ટપકા આપેલા છે. ચાલો આવી રીતે તમારા ટપકા છે. ચાલો પેન્સિલ હાથમાં પકડો અને આવા ચોરસના ટપકા જોડો.
ચાલો છોડો ટપકા, ધીમે ધીમે તમારે ટપકા જોડવાના છે. જોડી લીધા, ચાલો હવે એમાં પેટર્ન બનાવો. જો અહીંયા એક ચોરસ બોક્સ છે, ચાલો બાજુમાં એક ગોળ છે, પછી એક ચોરસ બોક્સ બનાવો. ચાલો હવે ચોરસ બોક્સ ની નીચે વચ્ચે અહીંયા ગોળ બનાવો. પછી કેટલા ચોરસ બોક્સ બનાવવાના? ત્રણ બનાવો. એક, બે, ત્રણ. પછી ગોળ બનાવો ફરીથી. એક, ચાલો અહીંયા ચોરસ બનાવો, પછી ગોળ બનાવો અને ચોરસ બનાવો. પછી તમારે તેમાં રંગ પૂરવાનો છે. જુઓ અહીંયા વાદળી કલર, ગુલાબી, વાદળી, પછી ગુલાબી, લીલો, કેસરી, લીલો, ગુલાબી, વાદળી, ગુલાબી અને વાદળી. એવી રીતે કલર પૂરવાનો છે અને પેટર્ન પૂર્ણ કરવાની છે. ચાલો હવે બાજુમાં જાઓ તો તમે ત્યાં જુઓ તો તમને પહેલા ચોરસના ટપકા જોડો. ટપકા જોડાઈ જાય પછી એમાં આપણે પેટર્ન બનાવીશું. પેટર્ન બાજુમાં જે દોરેલી છે એવી જ જોઈને દોરવાની છે અને રંગ પૂરવાનો છે. ચાલો પહેલા શું છે? ગોળ છે, વચ્ચે ચોરસ છે ઉપર, પછી ગોળ, પછી ચોરસ, પછી ત્રણ ગોળ અને પછી ચોરસ, પછી ગોળ, ચોરસ, ગોળ. ચાલો અહીંયા ગુલાબી, વાદળી, ગુલાબી, પછી અહીંયા ચોરસ બોક્સ ની અંદર વાદળી, ગુલાબી, વાદળી, ગુલાબી, વાદળી, ગુલાબી, વાદળી, ગુલાબી. એવી રીતે તમારે રંગ પૂરવાનો છે. ચાલો હવે નીચે તમે જુઓ તો તમને ગોળ સર્કલ, ચોરસમાં ગોળ સર્કલમાં તમે ટપકા આપેલા છે, જોડો. આવી રીતે ટપકા આપેલા છે. ચાલો સૌથી પહેલા તો ટપકા જોડો. ધીમે ધીમે આવી રીતે ટપકા જોડવાના છે. જોડો ટપકા. ચાલો હવે જુઓ એની અંદર શું બનાવવાનું છે. એક ચોરસ બોક્સ બનાવવાનો છે. બનાવો ચોરસ બોક્સ. ચાલો બનાવી લીધું. એની અંદર એક નાનું ચોરસ બોક્સ બનાવવાનું છે. બનાવો. ચાલો કેવો કલર કરવાનું છે? વચ્ચે પીળો, પછી વાદળી અને પછી ફરતે રાઉન્ડ સર્કલમાં જેટલી જગ્યા છે ત્યાં કેવો કલર કરવાનો છે? લાલ કલર કરવાનો છે. હવે એની બાજુમાં જુઓ તો ત્યાં ગોળ સર્કલ, એના ટપકા જોડો. ચાલો જોડી લીધા. હવે એની અંદર બીજું એક સર્કલ નાનું બનાવો અને પછી એક ચોરસ બોક્સ બનાવો. એની અંદર પીળો કલર પૂરવાનો છે. પછી અંદર જે જગ્યા છે ત્યાં કેવો કલર પૂરવાનો? વાદળી કલર પૂરવાનો. બાજુમાં જોતું જવાનું છે. અને હવે અહીંયા જુઓ તો તમને ગોળ સર્કલ આપેલા છે. એક, અહીંયા બે, પછી અહીંયા ત્રણ, પછી ચાર, અહીંયા પાંચ, પછી અહીંયા છ, સાત. આવી રીતે સર્કલ આપેલા છે. આ સર્કલની જે નાના નાના રાઉન્ડ પીળા છે એની અંદર શું કરવાનું છે? પીળો કલર પૂરવાનો છે. અને જે બાકીની જગ્યા હોય છે ત્યાં લાલ કલર પૂરવાનો છે. તો અહીંયા આપણી વર્કશીટ 2 પૂર્ણ થાય છે. અહીંયા આગળ જે પેટર્ન આપેલી છે એ પેટર્ન અહીંયા બાજુમાં આપણે બનાવવાની છે. હવે તમે જોઈ શકો છો વર્કશીટ 3. કઈ વર્કશીટ આવ્યા? વર્કશીટ 3. ચાલો વર્કશીટ 3 પાછળ
ચલો ચાર વિભાગ તમને આપેલા છે. હવે એમાં તમે જુઓ તો તમને પહેલા શું છે, અહીંયા સાથીઓ આપેલો છે. આપેલો છે સાથીઓ, તો જુઓ સાથીયાને તમારે સાથીયાની સાથે જોડવાનું છે. ચાલો જોડો સાથીયાને સાથીયા સાથે. તમારે શું કરવાનું છે, જોડકા જોડવાના છે. ચાલો જોડો સાથીયાને સાથીયાની સાથે જોડવાના છે. જુઓ અહીંયા જુઓ સાથીઓ છે, એની સાથે જોડી દો. ચાલો જોડો આવી રીતે. પછી તમને એવું કીધું છે કે નીચે જુઓ ત્રિશુળ આપેલું છે, તો ત્રિશુળને ત્રિશુળની સાથે જોડવાનું. ચાલો જોડો આવી રીતે. ત્રિશુળ આપેલું છે અને અહીંયા નીચે ત્રિશુળ છે એની સાથે. ચાલો જોડી દીધું. પછી તમને શું આપેલું છે, ઓમ આપેલો છે. આપેલો છે ઓમ અને અહીંયા સૌથી પહેલા ઓમ છે. ચાલો એની સાથે જોડી દો. પછી તમને જુઓ આવું આપેલું છે, તો ચાલો બંને જે સરખા દેખાય છે એને જોડો. ચાલો આટલું થઈ ગયું તમારું. હવે બાજુમાં જુઓ તો તમને ત્યાં પણ અલગ અલગ પેટર્ન દોરેલી છે. જે દોરેલી પેટર્ન, ચાલો હવે એમાં આવી રીતે કરીને આવું કરેલું છે. તો હવે એમાં જુઓ છે આવી પેટર્ન. હવે બાજુમાં અહીંયા આવો, તમે જાતે ગોતો સરખી સરખી કઈ છે. હમણે આપણે ઝુણકા જોડવાના છે. ચાલો જોડો હવે મારી સાથે. જુઓ અહીંયા આવી લીધી છે, અહીંયા બંને નીચે છે છે, તો ચાલો બંનેને જોડો. પછી એક પાંખડું અહીંયા ઉપર છે, એક નીચે છે. જુઓ અહીંયા ક્યાં છે, એવી રીતે અહીંયા છે, તો ચાલો જોડો. હવે જુઓ એક પાંખડું અહીંયા ઉપર છે, એક પાંખડું બંને પાંખડા ઉપર છે, તો સૌથી ઉપર સાથે જોડો. અને હવે અહીંયા જુઓ જેવી પેટર્ન છે એવી અહીંયા છે, ચાલો જોડો એમની સાથે. હવે તમને બાજુમાં શું આપેલા છે, પાન આપેલા છે. આપેલા છે પાન, ચાલો હવે તમારે જોડવાનું છે સરખા.
પછી જુઓ બીજા પાનને અહીંયા નીચેની સાથે જોડો પછી આ પાન બંને સરખા છે તો એની સાથે જોડો અને આ પાન અહીંયા સાથે જોડો તો અહીંયા તમારી વર્કશીટ 3 પૂર્ણ થાય છે તો તમારે આ વિડિયો જોવાનો છે અને તમારી સ્વાપોતીની અંદર વર્કશીટ 1 વર્કશીટ 2 અને વર્કશીટ 3 પૂર્ણ કરવાની છે પેન્સિલ વ્યવસ્થિત ચલાવવાની છે અને અક્ષર સરસ કરવાના છે તો હવે જ્યારે આપણે ફરીથી મળીશું ત્યારે નવા વિડિયો સાથે નવા ટોપિક સાથે મળીશું।